નમસ્કાર, એસ ગુજરાત ન્યૂઝ સાથે હું સુજૈની નજર નાખી મહત્વના સમાચાર પર. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રહેતા ક્ષત્રિય સમાજ દ્વારા અનુજા પાળવામાં આવ્યા હતા, જેમાં પશુઓના રક્ષણ માટે વર્ષમાં એક વખત બળિયાદેવની બાધા રાખવામાં આવે છે, જે વર્ષોથી ચાલી આવતી પરંપરા પણ યંત્ર યુગમાં પણ યથાવત છે. બહુચર મંદિર ખાતે ટોળાનું હવન કરવામાં આવે છે અને ક્ષત્રિય સમાજના ભાઈ બહેનો દ્વારા પ્રસાદ લઈ છૂટા પડાય છે. પ્રાંતિજ નાની ભાગોળ મોટાવાસ ખાતે રહેતા ક્ષત્રિય સમાજના ભાઈ બહેનો દ્વારા બળિયાદેવના મંદિર ખાતે જઈને વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ પોતાના પશુઓની તંદુરસ્તી માટે એક દિવસ માટે અનુજા પાડવામાં આવે છે, જેમાં પશુ દૂધનું વિતરણ કરવામાં આવતું નથી અને નાનાથી મોટા મહિલાઓ સહિત કુલે ઉદના ટોળા બુંદી જેવી પ્રસાદ લઈને નેશનલ હાઈવે 8 ઉપર આવેલ બળિયાદેવના મંદિર ખાતે જઈને બાધા પૂર્ણ કરવામાં આવે છે. ત્યારબાદ પરત આવી બહુચર મંદિરે ટોળાનું હવન કરવામાં આવે છે અને ક્ષત્રિય સમાજના ભાઈ બહેનો દ્વારા પ્રસાદ લઈ છૂટા પડાય છે. રાવલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ. મારિયાહાટી નામરાપુર ગામે બેંક ઓફ બરોડા શાખામાં ઇન્ટરનેટના ધાંધિયાથી અધિકારીઓ મસ્ત ગ્રાહકો ત્રસ્ત. બેંક સાથે તેર ગામના વેપારી તેમજ ખેડૂતો દૂધ મંડળીના સભાસદો જોડાઈ વહીવટી કર્યા. બીએસએનએલ કંપનીનું નેટવર્ક વાર કપાઈ જવાના કારણે બંધ થતું હોવાથી લોકોને હેરાન થવું પડી રહ્યું છે. અમરાપુર ગામે બેંક ઓફ બરોડા શાખામાં એક સપ્તાહથી ઇન્ટરનેટના દાંધિયા થતાં બેંકનો વહીવટ ખાડી ગયો છે. બેંક સાથે તે ગામના વેપારી તેમજ ખેડૂતો દૂધ મંડળીના સભાસદો જોડાઈ વહીવટ કરે છે, ત્યારે ઇન્ટરનેટના દાંધિયાથી બેન્કિંગ કામકાજ ઠપ થતાં બહાર ગામથી આવતા ગ્રાહકો ધર્મના ધક્કા ખાઈ પાછા વાળવું પડે છે. લોકો દ્વારા બચત ખાતા ખોલાવવા સરકાર દ્વારા ભાર મૂકી તમામ નાગરિકો ડિજિટલ પેમેન્ટ કરે તેવી યોજનામાં અમલમાં મૂકવામાં આવી હોવા છતાં બેંકના જવાબદાર કર્મચારીઓની બેદરકારીના કારણે ગ્રાહકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. બ્રાન્ચ મેનેજરના જણાવ્યા પ્રમાણે બીએસએનએલ કંપનીનું નેટવર્ક વાર કપાઈ જવાના કારણે બંધ થતું હોવાથી લોકોને હેરાન થવું પડે છે. બેંકમાં સારી વહીવટી સુવિધા મળે તેવી લોકો માંગ કરી રહ્યા છે. જેના બીએસએનએલના સહયોગ વગર અમારે આ પરિસ્થિતિને આજે ફેસ કરવી પડે છે, કેમ કે ત્યાં વારંવાર આ તાર કપાઈ જવાના ઇસ્યુ આવે છે. બીએસએનએલ મારી તરફથી અમને કોઈપણ જાતની સહાય મળવા પાત્ર થતી નથી. બીએસએનએલના અધિકારીઓ દ્વારા જણાવ્યા મુજબ અમને એમ કહેવામાં આવે છે કે તાર કપાઈ ગયો છે અને એ વેરાવળના અંદર આવે છે, તો એ વેરાવળથી માણસ આવશે ત્યારે થઈ શકશે. તો આ વારંવાર આની સિચ્યુએશનના કારણે ગ્રાહકો પણ ક્ષતિગ્રસ્ત થાય છે અને બેંકના સ્ટાફે હેરાન થાય છે. પણ બીએસએનએલ તરફથી અમને કાંઈ સહયોગ મળતો નથી. હું આ 4 દિવસના બેંકમાં મારી લેતી દેતી માટે ધક્કા ખાઉં છું ને ઇન્ટરનેટ ન હોવાથી કેટલા ખેડૂતો મુશ્કેલીમાં મુકાય છે. આર્થિક પરિસ્થિતિ ને આર્થિક કોઈ વહીવટ થતા નથી. આ 4-5 દિવસથી વહીવટ બંધ છે. વરસ અંદરવા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ મારિયાહાટીના. અમીરગઢ તાલુકાના જેઠી ગામની સીમમાંથી યુવકનો મૃતદેહ મળી આવતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. અમીરગઢ તાલુકાના જેઠી ગામની સીમમાંથી ગામના જ યુવકનો શંકાસ્પદ મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી, જોકે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. બનાવની વિગત એવી છે કે મંગળવારે પોતાના ઘરેથી દૂધ ભરાવવા નીકળ્યા હતા, જોકે મોડા સુધી ઘરે ના આવતા તેમજ બહાર ન મળતા પરિવારજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. આ દરમિયાન મોડી સાંજે તે યુવક જેથી ગામથી સીમમાં પડ્યો હોવાના વાવડ મળતા પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. યુવકને જોતા તે મૃત હાલતમાં હોવાનું ધ્યાને આવતા ઘટનાસ્થળે દુકુના ટોળે ટોળા એકઠા થયા હતા, તેમજ પોલીસને જાણ કરાતા પોલીસ સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. છોકરો બનાવ બન્યો એ સવારમાં 8 વાગે 7 વાગે દૂધ ભરાવા જેવો ગામની જેથી ગામની એથી પછી આખો દાડી ઘેર કીન જ્યો હતો કે હું થોડું કામ થઈ જાઉં બહાર, તે થોડો મોડો આવ્યો. અમે વાટ જોઈ પછી 5 વાગે અમને સમાચાર મળ્યા કે ભાઈ વાયા વાયા ફોન આવ્યો કે ફલોણાના ખેતરમાં તમારો છોકરો દારૂ પીન પડ્યો છે, તે તમે લેવા આવો. એમને અમને હોજણા ઘર ઘરની જઈ અને આ ભાઈને ઉઠાઈ લાવ્યો અને અમે ઘેર લઈને બધે જોયો તપાસ કરી, તો એના કેળે બધા ગાયે ઘા અને આખું શરીર કેળું દાઝી ગયું
અને આ ભાઈ મુક્તિ પછી અમે અમીરગઢ આવ્યા અને રાત્રે પોલીસ સ્ટેશન સાહેબને જોઈન કરી. એમને સાહેબે લખ્યું છે, ફરિયાદ લીધી છે અને પોસ્ટમોર્ટમ હવે કરવાનું હજી પણ ચાલુ છે. અને સતીશ રાણા સાથે એન્યુઝ ગુજરાત ન્યૂઝ સાબરકાંઠા. વિરાટનગરની ગ્રાન્ટેડ આદર્શ વિદ્યાલયમાં નોકરી કરતા માસર કૃષ્ણનગરમાં પોતાના ખાનગી ટ્યુશન ચલાવતા એન્યુઝ ગુજરાત ન્યૂઝના કેમેરામાં કેદ થયા હતા. વિરાટનગરની ગ્રાન્ટેડ આદર્શ વિદ્યાલયમાં નોકરી કરતા માસ્તર કૃષ્ણનગરમાં પોતાના ખાનગી ટ્યુશન ચલાવતા એનએસ ગુજરાત ન્યૂઝના કેમેરામાં કેદ થયા છે. એનએસ ગુજરાત ન્યૂઝને ફરિયાદ મળી હતી કે કૃષ્ણનગરના સરદાર ચોક ખાતે આવેલા સ્વસ્તિક ક્લાસીસમાં વિરાટનગરમાં આવેલ ગ્રાન્ટેડ આદર્શ વિદ્યાલયના માસ્તર તરીકે સરકારી ધારાધોરણ મુજબ ફિક્સ પગાર પર લાગેલા હેમંત પટેલ ખાનગી ટ્યુશન ચલાવે છે. રિપોર્ટર દ્વારા અને એનએસ ગુજરાત ન્યૂઝની ટીમ દ્વારા ટ્યુશન ક્લાસીસ પર પહોંચી સ્ટિંગ કરતા હેમંત પટેલ ધોરણ 10માંના બાળકોને ટ્યુશન આપતા કેમેરામાં કેદ થયા હતા. બાદ વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આ સ્વસ્તિક ક્લાસીસ તેમનું પોતાનું છે અને તેઓ જ સંભાળે છે. હવે જોવાનું એ રહેશે કે શિક્ષણ વિભાગ આ શિક્ષક પર શું પગલાં લેશે. હાર્દિક રાવલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ. મોરબીના સબજેલના કેદીઓ વિકારોથી મુક્ત થાય અને માનસિક શાંતિ મળે તેવા હેતુથી સબજેલના જનરલ બી કે ગઢવીના માર્ગદર્શન હેઠળ 10 દિવસીય વિપશ્યના શિબિર યોજાઈ રહ્યું છે. મોરબીની સબજેલના કેદીઓ વિકારોથી મુક્ત થાય અને માનસિક શાંતિ મળે તેવા હેતુથી સબજેલના જનરલ પી કે ગઢવીના માર્ગદર્શન હેઠળ 10 દિવસીય વિપશ્યના શિબિર યોજાઈ રહી છે, જેમાં મુંબઈના એડવોકેટ કેદીઓને માર્ગદર્શન આપી રહ્યા છે. જેલમાં રહેલા અંડર ટ્રાયલ કેદીઓને જે ખોટું કામ થયું હોય તેનો મનમાં પસ્તાવો હોય છે અને દુઃખ થાય જ છે, જેથી વિકાસથી મુક્તિ અને મન શાંત રહે તે માટે શિબિર યોજાઈ રહી છે. સબજેલના 170 કેદીઓ પૈકી 30 કેદીઓ વિપશ્યના શિબિરનો લાભ લઈ રહ્યા છે. સબજેલના બે સેલ ખાલી કરાવીને જેલની બદલે તેને સાધનાનું કેન્દ્ર બનાવી દીધું છે અને શિબિરમાં ભાગ લેનાર કેદીઓ માર્ગદર્શક સાથે મિત્રતાના સંબંધો કેળવાયા છે અને કેદીઓ વિપશ્યના શિબિરમાં ધ્યાન, મૌન અને ખોરાકની નિયમિતતા સહિતના સંયમ પાળી રહ્યા છે. પહેલે દિન શિબિર જો ચાલુ હોય તો મેરે મનમાં ભી થોડી એક અલગાવ થા ઉનસે, મતલબ યે સામને વાલે જો હૈ વો કન્વિક્સ હૈ યા તો હોંગે કન્વિક્સ, ઉનકે સાથ યે શિબિર હોને વાલા હૈ યે મન મેરે મનમાં બાત થી. લેકિન પહેલે દિન શામ સે જબ ઉનકે સાથ બેઠના શરૂ હો ગયા, ઉનકે સાથ ખાના પીના, ઉનકે સાથ હી રહેના, યે જબ શરૂ હો ગયા તો ધીરે ધીરે હમારે બીચ મે જો જો રિશ્તા થા વો સિર્ફ અબ ટીચર જૈસા નહીં હૈ, લેકિન અબ જો હમારા રિશ્તા હૈ વો બહોત એક મિત્રતા કા રિશ્તા હો ગયા હૈ ઓર ઉસ શેર કરને કે લિયે ઉનકો અચ્છી એક ભરોસે કી જગહ મિલ ગઈ હૈ, ઇસલિયે હમારા રિશ્તા અબ અચ્છા હો ગયા હૈ. પાર્થ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ મોરબી. બુલેટિન માં હાલ સમય થયો છે બ્રેક નો, બ્રેક બાદ જોઈશું અને મહત્વના સમાચાર. નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રીને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે, નવરાત્રીમાં શું થશે શું નહીં, મને ગરબા આવડશે કે નહીં. બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂન થી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ. તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 9723-43-40-90. સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્કવેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વર કન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ,
ન્યૂ નરોડા અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. વેલકમ બેક. આગળના સમાચાર પર નજર કરીએ તો પ્રાંતિક તથા તાલુકામાં ગણેશ મહોત્સવની રહેલી ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. તો સાથે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિક તથા તાલુકામાં દર વર્ષે જેમ આ વર્ષે પણ વિઘ્નહર્તા ગણેશજીની મૂર્તિનું વિવિધ જગ્યાએ સ્થાપના કરવામાં આવી છે, જેમાં ગણેશ મંડળો દ્વારા સવાર સાત દાદાની આરતી ઉતારી ભગવાનને ભાવતા ભોજન પરસે ભગવાન ગણેશજીને રીઝવવામાં આવી રહ્યા છે. તો પ્રાંતિજ ખાતે દેવોના દેવ મહાદેવના પુત્ર ગણેશની પ્રાંતિજ સહિત તાલુકામાં ગણેશ ભક્તો ગણેશ મંડળો દ્વારા સ્થાપના કરવામાં આવે છે. તો પ્રાંતિજ ગલેજી બાગોડ વિસ્તારમાં ટીંબાવાસ ખાતે જય મહાકાળી યુવક મંડળ દ્વારા વિઘ્નહર્તાની સ્થાપના કરવામાં આવે છે. તો ભગવાન વિઘ્નહર્તાની સવાર સાંજ આરતી સહિતના કાર્યક્રમો યોજાય છે. તો પ્રાંતિજ રેલવે સ્ટેશન વિસ્તારમાં દુંદાળા દેવની વર્ષોથી સ્થાપના કરવામાં આવે છે અને સ્થાનિકો દ્વારા દાદાના પંડાલમાં ભજન કીર્તન કરે છે. તો પ્રાંતિજ આંટિયાવાસ ખાતે માધવબાગના રાજા તરીકે ઓળખાતા ભગવાન ગણેશની છેલ્લા 10 વર્ષથી આંટિયાવાસ ગણેશ યુવક મંડળ દ્વારા દાદાની સ્થાપના કરવામાં આવે છે અને યુવક મંડળ દ્વારા સવાર સાંજ દાદાની આરતી સહિત રાત્રિના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. યુવક મંડળ દ્વારા 10મો ગણેશ મહોત્સવ ઉજવી રહ્યા છે પ્રાંતિજની અંદર. આ મહોત્સવ એક માધવ બાકા રાજા તરીકે ઓળખવામાં આવે છે. આ મહોત્સવનો 10 દિવસ ઉજવીએ છીએ. એ દરમિયાન સાંસ્કૃતિક પ્રોગ્રામો, રમોત્સવ, ગોટ ટેલેન્ટ જેવા પ્રોગ્રામો કરી રહ્યા છીએ, ગરબાના પ્રોગ્રામો બી કરી રહ્યા હોઈએ છીએ. આજુબાજુ પ્રાંતિજ તેમજ પ્રાંતિજના આજુબાજુના ગામોની પ્રજામાં સાથ સહકાર બહુ મળી રહેલો હોય છે, જેનાથી અમારો આ માંગલિક કાર્યક્રમ બહુ પૂર્ણરૂપે પૂરો થતો હોય છે. અહીંયા 10 વર્ષ દરમિયાન જે દાદાની માન્યતા માને છે એ માન્યતા બી સંપૂર્ણ પૂરી થતી હોય છે અને એવું પ્રજા દ્વારા તેમને જાણવા બી પડે છે અને બધાની સાથ સહકાર પૂરો પડે છે અને છેલ્લા 10 વર્ષથી અમને સતત કોઈ વિઘ્ન વગર આ કાર્યક્રમ સંપૂર્ણપણે પૂર્ણ થાય છે. જીલ રાવલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ. અમદાવાદના લાલ દરવાજા પાસે આવેલા સિદ્ધિ વિનાયક મંદિર પાસે ઓમ ગ્રુપ ટ્રસ્ટ દ્વારા 10 વર્ષથી ગણપતિની સ્થાપના કરવામાં આવે છે અને દર વર્ષે ગણેશ ઉત્સવમાં 2.5 લાખ જેટલા દર્શનાર્થીઓ દર્શન કરવા માટે ઉમટી પડે છે. અમદાવાદના લાલ દરવાજાના રાજા સૌથી વધારે પ્રસિદ્ધ કહેવાય છે અને અહીંયાના રાજાની સ્થાપના ઓમ ગ્રુપ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. લોકો દર વર્ષે વડોદરાથી જ ભગવાન ગણેશની પ્રતિમા લાવે છે અને ખાસ વાત એ છે કે આ મંડળના લોકો વિસર્જનના દિવસે મૂર્તિનું વિસર્જન કરવાના બદલે મૂર્તિનું દાન કરે છે. અહીંયા આવવાવાળા ભક્તોને લાલ દરવાજાના રાજા ઉપર ખૂબ જ વિશ્વાસ છે. લોકો એમ કહે છે કે અહીંયા રાખેલી વાદા હંમેશા પૂર્ણ થાય છે અને લોકો અહીંયા જ્યારથી ગણપતિની સ્થાપના કરે છે ત્યારથી દર્શન માટે આવે છે અને એ લોકો ક્યારેય અહીંયાથી નિરાશ થઈને નથી જતા. योगेश परी रामानुज साहब हर साल आती हूँ, हर मंगलवार को भी आती हूँ, बहुत अच्छा लगता है. नहीं हर साल आती हूँ. कल्पेश कौन करूँ पते प्रमुख छू और ट्रस्ट है ओम ग्रुप ट्रस्ट ना मूर्ति लाइए वडोदरा थी छेल्ला 12 वर्ष थी अँ दर वर्षे हमें गणेशोत्सव करीए छीए અમે મૂર્તિનું વિસર્જન કરતા નથી, મૂર્તિ અમે દાનમાં આપી દઈએ છીએ. અહીંયા મંગળવારે થાય છે વધારે, મંગળવારે જ્યાં અંદર મંદિર છે ગણપતિ ભગવાનનું એટલે અહીંયા ભીડ વધારે થાય. મંગળવારે ખુલ્લો હોય, રાત્રે 3 વાગ્યા સુધી ખુલ્લો હોય. 80 છોકરાઓ છે અમારા મંડળમાં, અમારે 1.5 મહિના પહેલા જ તૈયારી ચાલતું, 1.5 મહિના પહેલા. બહુ અચ્છા લગ રહા હૈ, મંગળવાર કે દિન આપણે બહુ અચ્છા હર મંગળવાર ગુજરાત ન્યૂઝ અમદાવાદ.
વિદ્યાર્થા દેવ ગણેશની સ્થાપનાને 5 દિવસ પૂર્ણ થતા મોટાભાગના વિસ્તારોમાં ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું. દેશ પ્રમાણે સંપ્રદેશ દીવમાં ભક્તોએ ભક્તિભાવપૂર્વક ગણપતિ વિસર્જન કર્યું હતું. આઝાદી પહેલા 1892માં પૂનામાં બાઉસાહેબે સાર્વજનિક ગણેશ ઉત્સવની શરૂઆત કરી હતી. આઝાદી સમયે દેશ વિભિન્ન પ્રાંતોમાં વિભાજિત હતો અને હિન્દુ પ્રજા પણ વધારે અંધશ્રદ્ધામાં માનતી હોવાને કારણે આ પ્રજાને સંગઠિત કરવા અને સામાજિક સમરસતા અને એકસૂત્રતામાં બાંધવાના શુભ આશયથી લોકમાન્ય તિલકે જુસ્સાભેર ઉજવણી કરવાનું આહ્વાન કર્યું હતું. આઝાદીની ચળવળમાં પણ ગણેશ ઉત્સવનો મહત્વનો ફાળો રહ્યો હતો. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે પણ 5 દિવસ ધામધૂમથી આ ઉત્સવ ઉજવાયો હતો. 5 દિવસ પૂર્ણ થયા બાદ મુખ્ય આયોજક દ્વારા ગણપતિજીને આવતા વર્ષે ફરી જલ્દી પધારવાની વિનંતી સાથે વિદાય અપાઈ હતી. વિદાય આપતા સમયે વિઘ્નહર્તાને એવી પ્રાર્થના કરવામાં આવી હતી કે હે દાદા, મારું ગામ પ્રદેશ અને દેશને તમામ વિઘ્નોથી બચાવજો અને દેશમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે તે જોજો. ગણપતિના ભક્તોને ગણેશ સ્થાપન પૂજા કરવાથી અનેક લાભો મળે છે, રિદ્ધિ સિદ્ધિની અમિટ દ્રષ્ટિ રહે છે તેમજ મનોકામનાઓ પૂર્ણ થાય છે. પ્રોગ્રામ માટે આજે અમે ગણપતિ મહોત્સવની અંદર આ 5મા વર્ષથી બહુ ધાર્મિક આસ્થા સાથે અને બહુ એક આનંદમય રીતના એક ગણપતિ ચોથના દિવસે રિદ્ધિ સિદ્ધિના દેવ અને વિઘ્નહર્તા ગણપતિ દાદાનું બહુ ભક્તિપૂર્વક અને શ્રદ્ધા સાથે આગમન કરીએ છીએ અને એમની સ્થાપના કરીએ છીએ અને 5 દિવસ પછી અમે એમનું દાદાનું ગંગેશના ચક્રતીર્થ બીચ પર જઈ અને બહુ ધામધૂમથી જઈ અને વિસર્જન કરીએ છીએ. અત્યારે અહીંયા કાર્યક્રમ શામજીભાઈ નગર વિસર્જનનો છે. બરાબર 5 વર્ષથી શામજીભાઈ ગણપતિનું પૂજ્ય ધામધૂમથી પૂજન કરી અને ઉત્સવ ઉજવે છે અને તે ભક્તિના ભાવે ભગવાનની ઉપર એવા મોહિત થઈ ગયા છે કે ભગવાનને ભૂલતા ન દર વર્ષે પ્રેમ અને ભક્તિના ભાવે ભગવાનનું પૂજન કરે છે ગણપતિ બાપાને. આજે વિસર્જનની અંદર બધા ગામના બધા સભ્યો મેમ્બરો બધા મળવા માટે આવશે અને ભગવાનની વિસર્જનનું કાર્ય થશે. ભરતસિંહ જાદવ સાથે અને ગુજરાત ન્યૂઝ, ગીરી સોમનાથ. ઉપલેટા શહેરમાં ગણેશ મહોત્સવ નિમિત્તે વિવિધ ગણેશ પંડાલોની મુલાકાત લઈ પૂજા આરતી કરતા ઉપલેટાના ધારાસભ્ય. ઉપલેટાના ધારાસભ્ય દ્વારા શહેરમાં આવેલ યદુનંદન યુવા ગ્રુપ, શિવમ ગ્રુપ, નવાપુરા ચોરા ગ્રુપ, દરબારગઢ ગ્રુપ, કોટેશ્વર ગ્રુપ સહિતના અનેક ગણેશ પંડાલોની મુલાકાત લઈ પૂજન અર્ચન અને આરતીઓ કરવામાં આવે છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં રિદ્ધિ સિદ્ધિના દાતા દેવોના દેવ મહાદેવના પુત્ર ગણેશજીના ગણેશ મહોત્સવ 2018 નિમિત્તે 50 કરતા પણ વધુ ગણેશ પંડાલો શહેરમાં આવેલા છે. આ પંડાલોમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવેલી છે. ઉપલેટાના ધારાસભ્ય દ્વારા શહેરમાં આવેલ યદુનંદન યુવા ગ્રુપ, શિવમ ગ્રુપ, નવાપરા ચોરા ગ્રુપ, દરબારગઢ ગ્રુપ, કોટેશ્વર ગ્રુપ સહિતના અનેક ગણેશ પંડાલોની મુલાકાત લઈ પૂજન અર્ચન અને આરતીઓ કરી હતી. સમગ્ર દેશની જેમ ઉપલેટા શહેર પણ ગણેશમય થયું છે તેમ ઠેર રાત્રે ભક્તોની ભીડ દર્શનાર્થે ઉમટી પડી છે. ગણેશ ચતુર્થીને દિવસે ગણેશ સ્થાપના થયા બાદ પોતપોતાની આસ્થા પ્રમાણે અલગ અલગ રીતે ગણેશજીનું વિસર્જન કરાતું હોય છે. જેમ કે કોઈ પ્રથમ દિવસ, ત્રીજા દિવસે, 5મા દિવસે કે 11મા દિવસે ગણેશજીનું પાણીમાં વિસર્જન કરાતું હોય છે. આ પ્રસંગે ધારાસભ્ય સાથે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ, શહેર કોંગ્રેસ પ્રમુખ જોડાયા હતા. આજે સમગ્ર ગુજરાતની અંદર વિઘ્નહર્તા ગણપતિ દાદાનું સ્થાપન અને પૂજન સર્વે હિન્દુ ભાઈઓ ધામધૂમથી કરી રહ્યા છે. આજે ઉપલેટાની અંદર યદુનંદન ગ્રુપ, કોટેશ્વર ગ્રુપ, નવાપરા ગ્રુપ જેવા વિવિધ 30 જેટલા ગ્રુપોએ ગણપતિ દાદાની સ્થાપના કરી છે. દરરોજ એની આરતી, પૂજન, અર્ચના થાય છે અને જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ ગોઠવવામાં આવે છે. વિઘ્નહર્તા અમારા સૌના દુઃખ હરે અને આ વિસ્તારની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી સૌ સાથે મળી અને પ્રાર્થના કરીએ છીએ. અમીર પઠાણ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. સમગ્ર વાલ્મીકી સમાજ કામદારો દ્વારા 5 દિવસથી પોતાની માંગણીઓને લઈને ઉપવાસ ઉપર બેઠા છે અને સારંગપુરના આંબેડકર ગાર્ડનમાં સમગ્ર વાલ્મીકી સફાઈ કામદારોનું સંમેલન યોજાયું હતું.
અમદાવાદના સમગ્ર સફાઈ કામદારોએ પોતાની માંગને લઈને ઉપવાસ ઉપર બેઠેલા બે લોકોને સમર્થન આપવા માટે એક સભા યોજાઈ, જેમાં પોતાની માંગણીઓ, પોતાની નોકરીને વારસાગત રીતે પોતાની આગલી પેઢીને આપવા અને પોતાના સમાજના લોકો માટે પેન્શનની માંગણી જેવા 12 મુદ્દાઓને લઈને એક સભા યોજવામાં આવી, જેમાં તેમની માંગણીઓ પૂરી ન થાય તો ઉપવાસ તેમજ ઉપવાસ પર બેઠા રહેશું અને આંદોલન આવી જ રીતે ચાલતું રહેશે, અમારા લોકોની સરકાર સામે પોતાની માંગણીઓ રાખીને અને એ વાત ઉપર સરકારનું ધ્યાન દોરીને જ રહીશું અને અમે લોકો સમગ્ર કામદારો સ્વેચ્છાએથી બધા લોકો કામ બંધ કરી દેશું તેવું જણાવ્યું હતું. મારું નામ સુનિલ વાઘેલા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામ કરતા વાલ્મીકી સમાજના સફાઈ કામદારો, એમની પડતર માંગણીઓ, એમના ઉપર થતા અત્યાચાર અને અન્યાય અને સંવિધાનની વિરુદ્ધમાં થયેલ કાર્ય જે મ્યુનિસિપલ કોર્પોરેશને કર્યું છે તેના વિરુદ્ધમાં અગાઉ ઘણી બધા યુનિયને આવેદનપત્ર આપ્યા, બે દિવસની હડતાલ પર પડી, ત્યારે પણ કમિશનર સાહેબ એવું કીધું હતું કે વાલ્મીકી સમાજના સફાઈ કામદારો શહેરને બાનમાં લીધું છે, શહેરની પ્રજાને બાનમાં લીધી છે અને આરોગ્ય જોડે ખિલવાડ કરી રહ્યા છે. એ અનુસંધાનમાં અમારા વાલ્મીકી સમાજના સફાઈ કામદારો પ્રજાના આરોગ્યને ધ્યાનમાં લઈ અને હડતાલ. રેણુ પટેલ સાથે અન્ય ગુજરાત ન્યૂઝ અમદાવાદ. તો હાલના બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.